નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે બે હજાર ચોવીસ ચોવીસમાં જે નવી આવૃત્તિ પ્રમાણેની આવેલી છે તેના પાઠ નંબર અગિયાર પર્યાવરણના ઘટકો અને આંતર સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ અને પીડીએફ સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને વિડીયો અને પીડીએફ બંનેનો અભ્યાસ કરી લેજો ચાલો મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું પણ ભૂલશો નહીં કારણ કે ત્યાં તમને આ વિડીયો અને પીડીએફ બંનેની લિંક નિયમિત રીતે મળતી રહેશે તો જરૂરથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર અગિયાર પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધોનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પહેલો સવાલ પર્યાવરણમાં કયા આવરણોનો સમાવેશ કરી શકાય નહીં તો જવાબ આવશે વિકલ્પ ડી ભાવાવરણ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની દરેક વિષયની સમજૂતી સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે જોઈ રહ્યા છો તે સ્વાધ્યયન પોથીના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે બીજો સવાલ વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી વાયુઓ પાણીની વરાળ ધૂળના રજકણ અને ક્ષારકણોનો ત્રીજું તમે વહેલી સવારે સમુદ્ર કિનારે ચાલવા જાઓ છો ત્યાં તમને કયો સ્ફૂર્તિદાયક વાયુ પ્રાપ્ત થશે તો જવાબ આવશે વિકલ્પ બી ઓઝોન ત્યાર પછી ચોથું સુનામી જેવી શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી તો જવાબ આવશે વિકલ્પ ડી દાવાનળ પાંચમો ધ્રુવ પ્રદેશથી વહેતા સમુદ્રના પ્રવાહ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો જવાબ આવશે વિકલ્પ બી ધ્રુવ પ્રદેશથી વિશ્વવૃત્ત તરફ વહે છે છઠ્ઠું દસ થી અગિયાર કિલોમીટર જેટલી ઊંડી ખીણ કયા મહાસાગરમાં આવેલી છે તો જવાબ આવશે વિકલ્પ એ પેસેફિક મહાસાગરમાં સાતમું બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ બાર કલાક એટલે કે બાર કલાક અને પચીસ મિનિટ આઠમું કયું બળતણ પ્રદૂષણ મુક્ત બળતણ નથી તો જવાબ આવશે વિકલ્પ ડી પેટ્રોલ નવમું નીચેનામાંથી કોનો હવા પ્રદૂષણના પ્રદૂષકોમાં સમાવેશ થતો નથી તો જવાબ આવશે વિકલ્પ ડી રાસાયણિક ખાતર દસમું પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા વિસ્તાર પાણી રોકે છે તો જવાબ આવશે વિકલ્પ સી એકોતેર ટકા અગિયારમું આકૃતિમાં કાળા રંગથી ઘેરાયેલો ભાગ માટે કયું વિધાન સાચું છે તો જવાબ આવશે અહીંયા વિકલ્પ બી બીજું અને ત્રીજું એટલે કે બીજું અને ત્રીજું વિધાન જે છે આ બીજું છે ને આ ત્રીજું છે તે જલાવરણ દ્વારા રોકાયેલ વિસ્તાર છે અને તે એકોતેર ટકા ભાગ રોકે છે પ્રશ્ન નંબર બે એ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એમાં પહેલું સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ ખાલી જગ્યા છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે તો પૃથ્વી બીજું પૃથ્વીના ઉપરના ઘન પોપડાને ખાલી જગ્યા આવરણ કહેવાય તો મૃદાવરણ ત્રીજું વાતાવરણ સૂર્યના ખાલી જગ્યા કિરણોથી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે તો જવાબ આવશે પાર જાંબલી ચોથું સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વી ઉપર ખાલી જગ્યા આવે છે તો જવાબ આવશે ભરતી અને ઓટ પાંચમો કોલસો પેટ્રોલ ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવાથી ખાલી જગ્યાનું પ્રદૂષણ ઘટે છે તો જવાબ આવશે હવા ત્યાર પછી પ્રશ્ન નંબર બે બી બંધ બેસતા જોડકા રચો એમાં વિભાગની અંદર પહેલું છે કારખાનાના ધુમાડાના રજકણો તો જવાબ આવશે હવાનું પ્રદૂષણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ તો તો જવાબ આવશે આવશે જમીનનું પ્રદૂષણ ધ્વનિનું પ્રદૂષણ અને ઉદ્યોગોનું પ્રદુષિત પાણી તો અહીંયા જવાબ આવશે જળનું પ્રદૂષણ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એમાં પહેલો સવાલ મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે તો હિમશિખરો ભૂમિગત પાણી મીઠા પાણીના સરોવર નદીઓ ઝરણા વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો છે બીજું ચીડિયાપણું અને બહેરાશ કયા પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે તો ચીડિયાપણું અને બહેરાશ એ ધ્વનિ પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે ત્રીજું ભૂમિ પ્રદૂષણ એટલે શું તો ભૂમિ જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે ચોથું જલાવરણમાં કોનો સમાવેશ થાય છે તો જલાવરણમાં મહાસાગરો સાગરો સરોવરો ઉપસાગરો અખાતો નદીઓ જળાશયો વગેરેનો સમાવેશ થાય છે પાંચમો રેડિયો ટેલિવિઝન મોબાઈલ વગેરેમાં સંદેશા વ્યવહાર કયા આવરણને આભારી છે તો રેડિયો ટેલિવિઝન મોબાઈલ વગેરેમાં સંદેશા વ્યવહાર વાતાવરણને આભારી છે છઠ્ઠું મોટી ભરતી કેવી સ્થિતિના પ્રભાવથી થાય છે તો અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે સાતમું મહાત્મા ગાંધીએ પ્રદૂષણ વિશે શું કહ્યું છે તો મહાત્મા ગાંધીએ કહ્યું છે કે માનવીની વિવિધ ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ આઠમો સવાલ શાળા હોસ્પિટલ જેવા સ્થળોએ નો હોર્ન ઝોન કયા પ્રદૂષણને ઘટાડવા માટે મૂકવામાં આવે છે તો શાળા હોસ્પિટલ જેવા સ્થળોએ નો હોર્ન ઝોન ધ્વનિ પ્રદૂષણને ઘટાડવા માટે મૂકવામાં આવે છે ત્યાર પછી બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો આપેલું હવાનું પ્રદૂષણ ઘટાડવા વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ તો જવાબ આવશે સાચું બીજું પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહે છે તો સાચું ત્રીજું માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરતો નથી તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ચોથું પૃથ્વી ઉપર સૂર્ય કરતાં ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે તો સાચું પાંચમું વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામતા નથી તો જવાબ આવશે ખોટું ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલું માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું તો માનવીએ પોતાના બુદ્ધિ કૌશલ્ય અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનો અને તેના પરિણામ સ્વરૂપે બનેલી તમામ બાબતોનો સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે પાષાણ યુગનો આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો તે પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુરૂપ જીવન જીવતો હતો ત્યાર પછી બીજું જળ પ્રદૂષણ થાય છે તો પહેલું માનવીની દૈનિક ક્રિયાઓ અને ઘર વપરાશનું ગટરનું ગંદુ પાણી ખુલ્લામાં છોડવું ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા માટે વપરાયેલું ગંદુ પાણી ત્રીજું રંગ રસાયણ ઉદ્યોગોમાં વપરાયેલ કેમિકલયુક્ત દૂષિત પાણી ઉદ્યોગોનો ધુમાડો અને વાયુઓ વરસાદ સાથે ભળતા વરસથી તેજાબી વર્ષા ખનીજ તેલના કુવાઓ તેમજ ખનીજ તેલ વાહક જહાજોમાં થતા અકસ્માતો કે ગળતર છઠ્ઠું ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ત્યાર પછી ત્રીજો સવાલ હવાનું પ્રદૂષણ અટકાવવા કયા પગલાં લેવા જોઈએ તો હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતાં સાધનો વિકસાવવા જોઈએ કોલસા પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ વાહનોમાં સીએનજી અને પીએનજીના તેમજ સૌર ઉર્જાને વિદ્યુત જેવા પ્રદૂષણ મુક્ત બળતણના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ ત્યાર પછી ચોથું જળ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો તો પહેલું ઘર વપરાશની ગટરોના પાણીને તેમાં રહેલા પ્રદૂષણને સુએજ શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા દૂર કરીને નદી કે દરિયામાં છોડવા જોઈએ બીજું ઉદ્યોગોમાં વપરાયેલા દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નિકાલ કરવો જોઈએ ત્રીજું સરકારે ગંદા પાણીના નિકાલ ઉપર કાયદા દ્વારા કડક નિયંત્રણો મૂકવા જોઈએ ચોથું પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના ઉત્પાદન અને વપરાશ ઉપર અંકુશ મૂકવો જોઈએ પાંચમો સવાલ પર્યાવરણ એટલે શું તેના ઘટકો જણાવો તો પર્યાવરણ શબ્દ પરી અને આવરણ એ બે શબ્દનો બનેલો છે પરી એટલે ચારે તરફનું અને આવરણ એટલે આચ્છાદન અથવા તો પડ આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ પર્યાવરણ મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણનું બનેલું આવરણ છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના વિધાનો માટે કારણો આપો એમાં પહેલું દરિયામાં ભરતી ઓટ થાય છે તો કારણ કે પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના લીધે ભરતી ઓટ આવે છે પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે ત્યાર પછી બીજો સવાલ અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે કારણ કે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે તેથી સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એમાં પહેલું છે પ્રદૂષણ તો પ્રદૂષણ એટલે માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નિપજના નિપજતા હાનિકારક દ્રવ્યોના પ્રવેશથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા ત્યાર પછી બીજું ભરતી અને ઓટ તો સમુદ્રના પાણી દિવસમાં બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે તો સમુદ્રના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહે છે ત્રીજું જીવાવરણ મૃદાવરણ વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે જીવાવરણમાં માનવો વનસ્પતિઓ પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત ટૂંક નોંધ લખો એમાં પહેલું જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તો પહેલું પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો બીજું ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ ત્રીજું ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા લીલાપળવાશનો ઉપયોગ કરવો જોઈએ ચોથું પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ પાંચમું ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી બીજો સવાલ ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તો એમાં પહેલું મારા ઘરના બધા વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા કહીશ બીજું રેડિયો ટેલિવિઝન મોબાઈલ વાજિંત્રો વગેરે ધીમા અવાજે વગાડીશ ત્રીજું સિનેમા ઘરો અને જાહેર સભાગ્રહોમાં ધ્વનિ શોષક યંત્ર અને પડદા લગાવડાવા કહીશ ચોથું સામાજિક પ્રસંગો ઉત્સવો ઉદઘાટન પ્રસંગો કે લગ્ન પ્રસંગે વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ કરીશ નહીં પાંચમું ઉજવણીના કાર્યક્રમો અને સરઘસોમાં ફટાકડા ફોડીશ નહીં છઠ્ઠું શાળા અને હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોન અને સાયલન્સ ઝોનનો કડક અમલ કરીશ સાતમું વિમાન મથકોની આસપાસ ઉદ્યોગોના તથા શહેરના મુખ્ય રસ્તાઓની બંને બાજુ વૃક્ષો ઉગાડીને વાહનોના અવાજનું નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરીશ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો એમાં પહેલું વર્ગીકરણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ઘણા બધા વિગતો દર્શાવવામાં આવેલી છે બરાબર એનું આપણે વર્ગીકરણ કરવાનું છે જમીન પ્રદૂષણ જળ પ્રદૂષણ અને હવા પ્રદૂષણ તેમજ ધ્વનિ પ્રદૂષણમાં તો જમીન પ્રદૂષણમાં આવશે ઘન કચરો ઉત્ખનન પ્રવૃત્તિ રાસાયણિક ખાતર અને પ્લાસ્ટિક ઉપયોગ જળ પ્રદૂષણમાં ગટરનું પાણી ઉદ્યોગોનું દૂષિત પાણી હવા પ્રદૂષણમાં ધૂળ અને રજકણો વાહનનો ધુમાડો કોલસાના રજકણો જહાજોમાં વપરાતું બળતણ ધ્વનિ પ્રદૂષણમાં જેટ વિમાનનો અવાજ ડીજેનો અવાજ અને લાઉડ સ્પીકર મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્ય પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દરેકને એપ્લિકેશન સેન્ડ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી બીજું તમે જોયેલા પ્રદૂષણનું ચિત્ર ચોંટાડી તે પ્રદૂષણનું નામ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે અને આ ચિત્ર જે છે એનું નામ છે જળ પ્રદૂષણ ત્યાર પછી બીજું ચિત્ર અહીંયા આપણે ચોંટાડેલું છે એનું નામ છે હવાનું પ્રદૂષણ મિત્રો આપણે આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના બધા જ પાર્ટના વિડીયો સોલ્યુશન્સ અને પીડીએફના સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી વિડીયો અને પીડીએફ બંનેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં